પાંડેસરામાં પોલીસે છોટા હાથી ટેમ્પો અને રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો છે. 11.34 લાખની મત્તા પણ કબજે કરી અને સાથે જ 6 લોકોની ધરપકડ પણ થઈ છે. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવાની સૂચના કરેલ હોય, તેમજ નાયબ સેક્ટર 2 કે એન ડામોર સાહેબ, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 શ્રી ડીસીપી સાગર બાગમર સાહેબ, તેમજ એચ ડિવિઝન શ્રી ઝેડ આર દેસાઈ સાહેબ નાઓની સૂચના મુજબ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન KSB મોલ, ઓલિમ્પિયા મોલ, કૈલાસનગર ચોકડીની બાજુમાંથી એક છોટા હાથી હતો, જેમાંથી 30 પેટી દારૂ મળેલ, જે દરમિયાન તેની તપાસ કરતાં બીજો વધુ બાકીનો દારૂ છે એ ભેસ્તાન બ્રાહ્મણ ફળિયામાંથી મળી. કુલ્લે 173 પેટી જેટલો દારૂ પાંડેસરા પોલીસે પકડી પાડેલ છે, જેમાં કુલ્લે પાઉચ, બિયર, ટીન તથા બોટલ મળી નંગ ટોટલ 7200 જેટલો છે, અને જેની મુદ્દામાલ કિંમત 8,06,400 જેટલી પાંડેસરા પોલીસે પકડી પાડેલી છે. તેમજ તેમાં એક ટેમ્પો હતો છોટાથી, જેની કિંમત 2,50,000, એક મોપેડ છે 40,000, તેમજ અલગ અલગ કંપનીના 4 મોબાઈલ કિંમત રૂપિયા 38,000 નો મળી. કુલ્લે 11,34,400ની માતબર રકમના મુદ્દામાલ સાથે દારૂ સાથે 6 આરોપીઓને પકડી પાડેલ છે. તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સન્ની હસમુખભાઈ પટેલ રહે બ્રાહ્મણ ફળિયું ભેસ્તાન ગામ પાંડેસરા સુરત છે નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.